હવે આપણે હજુ પણ વધુ અભ્યાસ માટે નવા દાખલાઓ લઈશું. તો આજે એક્ઝામ્પલ નંબર 4 છકડો રિક્ષા ની વાત કરી છે. વાંચી લઈએ. છકડો અને રિક્ષા એક કલાકમાં 12 કિલોમીટરનું અંતર કાપે છે. તો 72 કિલોમીટરનું અંતર કાપવા માટે કેટલો સમય લેશે? જુઓ, છકડો અને રિક્ષા જ્યારે એક કલાક મુસાફરી કરે છે ને, એક કલાક, ત્યારે 12 કિલોમીટરનું અંતર કાપે છે, એટલે કે 12 કિલોમીટર દૂર સુધી જઈ શકે છે. તો આ જ છકડો અને રિક્ષા જો 72 કિલોમીટરનું અંતર કાપ્યું છે તો એને કેટલો સમય લીધો હશે? અથવા તો 72 કિલોમીટરનું અંતર કાપવું છે તો કેટલો સમય લેશે? તો વિદ્યાર્થી મિત્રો, વિચારો કે શું કરવું પડે. તો આગળ જે આપેલું છે તેને બરાબર વાંચો કે શું કીધું છે, અને પછી એના દ્વારા પદ મૂકવાનો પ્રયત્ન કરો. અહીં જુઓ, 72 કિલોમીટરનું અંતર કાપતા લાગતો સમય શોધવાનો છે. એટલે આપણે શું શોધવાનું છે? સમય. અહીં જુઓ, સમય આપી દીધેલો છે અને અહીં કિલોમીટર. તો વિચારવાનું કે આટલા કિલોમીટરે આટલો સમય લાગ્યો, તો આટલા કિલોમીટરે કેટલો? આવું વિચારો. ચાલો જુઓ, 12 કિલોમીટર અંતર કાપતા લાગતો સમય કેટલો? એક કલાક. માટે 72 કિલોમીટર અંતર કાપતા કેટલો સમય લાગશે? આવું આવી શકે ને? તો ચાલો પદ મૂકીએ. 12 કિલોમીટર, આપણે ટૂંકમાં જ પદ મૂકીશું, કિલોમીટર અંતર કાપતા લાગતો સમય બરાબર એક કલાક. કેટલા કલાક? એક કલાક. માટે કેટલા કલાક? આપણે કેટલા કિલોમીટરની વાત કરી છે? 72 કિલોમીટરની. 72 કિલોમીટર અંતર કાપતા કેટલા કલાક લાગશે, એટલે કે કેટલો સમય લાગશે? ચાલો જુઓ, કોનો ગુણાકાર થશે? આ સંખ્યાનો અને આ સંખ્યાનો, અને આ પહેલી સંખ્યા સાથે ભાગાકાર થશે, બરાબર છે? અહીં તો 12 હોવાથી હવે ભાગાકાર કરવો જ પડશે અને 72ને એક સાથે ગુણવા પડશે. ચાલો, 72 ગુણ્યા 1 છેદમાં 12. જ્યારે આની સાથે ભાગાકાર કરવાનો ત્યારે એને છેદમાં મૂકવા પડશે. ચાલો, 72 એકુ 72, ચાલો ભાગ્યા 12. ચાલો ભાગાકાર કરીશું, શું થશે? 72 ભાગ્યા 12. 12નો ઘડિયો બોલીશું, ક્યાં સુધી? 72 આવશે ત્યાં સુધી, અથવા તો 72થી ઓછા ચાલશે, પણ 72થી વધવા જોઈએ નહીં. 12 2 24, 42 36, 12 4 48, 12 5 60, 12 6 72, 12 6 72 આવી ગયા. 2માંથી 2 ગયા, હવે બાદબાકી થશે. 2માંથી 2 ગયા 0, 7માંથી 60 ગયું 0, નીચે શેષ વધ્યા નહીં, એટલે આપણો જવાબ આ કહેવાશે. અને તે શામાં શોધ્યો આપણે અહીં જોવાનું, ઉપર પદ મૂક્યું છે ત્યાં ક્વેશ્ચન માર્ક, આગળ જોવાનું કે કલાકમાં શોધેલો છે, એટલે આને શું કહેવાશે? કલાક. એટલે આપણો જવાબ આવ્યો છે 6 કલાક. 72 કિલોમીટરનું અંતર કાપતા 6 કલાકનો સમય લાગે છે. ચાલો હવે આપણે એક્ઝામ્પલ નંબર 5માં જઈએ. ચાલો એની રકમ વાંચીએ છીએ, સાંભળજો બરાબર. નીચે આપેલી ટોપલીમાં જો એક કેરીનું વજન 125 ગ્રામ હોય તો તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. પ્રશ્નો અહીં આપ્યા છે, આપણે વાંચી લઈએ. કુલ કેટલી કેરીઓ છે? અને બીજા પ્રશ્નમાં કહ્યું છે કે 6 કેરીનું વજન કેટલું થાય? પહેલાં તો આપણે પહેલાં જ પ્રશ્નને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. તો જુઓ, અહીં ટોપલી આપી છે, એ ટોપલીમાં કુલ કેટલી કેરી છે? તો જુઓ, આ ટોપલીમાં કેરીઓની સંખ્યા આપણે શોધવાની છે. ચાલો તો કાઉન્ટિંગ કરવાનું ચાલુ કરી દઉં. ચાલો તો ગણો, તો 1 2 3 4 5 6 7 8 9 અને 10. ચાલો કહો તો ટોપલીમાં કેટલી કેરીઓ છે? હા, ટોપલીમાં 10 કેરીઓ છે. આપણા પ્રશ્ન પહેલાનો ઉત્તર શું મળ્યો આપને? આન્સર નંબર 1 કહીશું આપણે. આન્સર નંબર 1 એટલે કે પહેલા પ્રશ્નનો ઉત્તર આપને મળ્યો છે કે કુલ 10 કેરીઓ છે. કેટલી કેરીઓ છે? 10 કેરીઓ છે. ચાલો આન્સર નંબર 2માં જઈએ હવે. ચાલો પહેલા તો પ્રશ્ન નંબર 2 વાંચી લઈએ. 6 કેરીનું વજન કેટલું થાય? તો પહેલાં તો આપણે ખબર હોવું જોઈએ કે 1 કેરીનું વજન કેટલું છે, પણ એ લોકોએ માહિતીમાં જણાવ્યું છે કે 1 કેરીનું વજન 125 ગ્રામ છે.
તો હવે 6 કેરીનું વજન 17 હશે ને હા તો ચાલો કેવી રીતના પદ મૂકીશું હા એક કેરીનું વજન જો 125 ગ્રામ હોય તો 6 કેરીનું વજન કેટલું અવપદ મૂકાશે ને હા ચાલો એક કેરીનું વજન બરાબર કેટલા કિલોગ્રામ 125 ગ્રામ જ છે કિલોગ્રામ નથી પણ ફક્ત ગ્રામ છે માટે કેટલા 6 કેરીનું શોધવાનું છે 6 કેરીનું વજન બરાબર કેટલા ગ્રામ ચાલ કોનો ગુણાકાર થશે આ સંખ્યાનો અને આ સંખ્યાનો ક્રોસ ગુણાકાર એક સાથે ભાગાકાર પણ આપણે અત્યારે નહીં કરીશું આપને ખબર જ છે 125 ગુણ્યા 6 કારણ કે એક સાથે એક ભાગાકાર કરતા તેનો તે જ જવાબ મળે છે ચાલ 125 ગુણ્યા 6 આપણે બાજુમાં ગુણાકાર કરીશું 125 ગુણ્યા 6 ચાલો અહીં જોજો 6 ને પહેલા 5 સાથે ગુણીશું 6 પંચા 30 30 શું વડી પડી 3 6 2 12 12 ની અંદર 3 ઉમેરવાનું તો 13 14 અને 15 15 5 વડી પડી 1 ચાલ 6 1 6 અને 6 ની અંદર 1 વડી ઉમેરીશું એટલે શું થશે 7 એટલે આપણો જવાબ શું આવ્યો 750 પણ શું કહેવાશે તો પદ મૂકેલું છે ત્યાં જાઓ અને જુઓ 750 જવાબ તો આવ્યો આપણો પણ શું કહેવાશે તો જુઓ અહીં પદ મૂકેલું છે ત્યાં જુઓ આપણે શું શોધતા હતા ગ્રામ તો 750 ગ્રામ એટલે કે 6 કેરીનું વજન 6 કેરીનું વજન 750 ગ્રામ આવશે